नमस्कार विद्यार्थी मित्रों, प्राजेश्वर फाउंडेशन में हूँ अभिमन्यु सर आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप प्रधानमंत्री श्रम पुरस्कार एटले के एना एवॉर्ड्स कोने मळ्या छे एना विषे आपणे चर्चा करीशुं। तो आज एवॉर्ड छे मित्रों, एमां बे पक्ष मळ्या छे एटले के जोईए आपणे तो टोटल एवॉर्ड छे 69 एवॉर्ड्स आपवामां आव्या छे आ श्रम पुरस्कार। तो अपना जे करंट अफेर्सना रिलेटेड आप जुए तो कोने मळ्या छे, कई जाहिर कंपनी ने मळ्या छे, कई खानगी कंपनी ने मळ्या छे एनी डिटेल आज आप विस्तार थी जोईशुं। बीजू के आ एवॉर्ड शा माटे आपवामां आवे छे, क्यारथी शुरू थया छे एनी पण आपणे विगतवार जोशुं, अने साथे आ एवॉर्डनी टोटल केटेगरीज केटली छे ए केटेगरी विषे पण आपणे एनो अभ्यास करीशुं। मित्रों तो शुरू करीए छीए कि आ वखते आ जे प्रधानमंत्री श्रम एवॉर्ड छे ए आपणे 69 जे श्रमिको छे एने आप्या छे। હવે એનાથી આગળ આ જે પુરસ્કાર છે એ આ 2018 એને કહેવાય છે, આ જે અત્યારના જે આપ્યા છે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર 2018 એની જાહેરાત કરી છે। તો પહેલો જ એમસીક્યુ આપણો બનશે કે આ જે પુરસ્કાર છે એ કોણે આપ્યા છે, શ્રમ ઉપરથી જ પકડાય જાય એમ છે કે શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, તો આપણો પહેલો એમસીક્યુ છે। બીજું કે નામ છે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર એવોર્ડ, પરંતુ આપવામાં આવ્યો છે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા। તો આપણો આપણે કન્ફ્યુઝન આપણું દૂર થઈ જવું જોઈએ કે જે એવોર્ડ ભલે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર જ છે 2018 બરાબર, પરંતુ આપ્યું છે કોણે, તો કે સર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ એવોર્ડ બધાને આપવામાં આવેલા છે। હવે આ બધા કોણ છે એની ડિટેલ આપણે આગળ જોઈએ છીએ બરાબર। હવે આ શા માટે સર આપવામાં આવે છે આ એવોર્ડ આપવાનું કારણ શું છે અને ક્યારથી શરૂ થયો છે એમ? તો આ એવોર્ડ છે ને આપણે 1975 મિત્રો શરૂ કરેલો છે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર, જે ભારત સરકાર આપે છે 75 શા માટે આપે છે, તો કે જે શ્રમિકો છે આપણા દેશની સરહદની અંદર રહેલા જે શ્રમિકો છે એમની ઉત્પાદન ક્ષમતા વધે, એમની જે પણ એમની કંપનીઝ છે અથવા એ કંપનીઝના વર્કર્સ એ બધાની, તો કહેવાનો મતલબ એમ એ લોકોનું ઉત્પાદન ક્ષમતા વધારી શકે। બીજું એમના જે કાર્ય છે એમાં એ ઇનોવેશન લાવી શકે, અને થર્ડ અને બહુ અગત્યનું એ છે કે ફોરેન એક્સચેન્જની બચત થાય। જો ભારત દેશની પ્રાદેશિક આપણે કહીએ કે સ્વદેશી બરાબર મેક ઇન ઇન્ડિયા એ આના ધ્યેય અંતર્ગત આપણે જો આ લોકોને પ્રમોટ કરીશું, આ લોકોની ઉત્પાદન ક્ષમતા વધારીશું, એમનામાં ઇનોવેટિવ આઈડિયાઝ લાવીશું, તો બની શકે કે આપણા દેશમાંથી જે બહાર આપણે જે ફોરેન એક્સચેન્જ આપણે જે બચાવવાનું છે અહીંથી જે જતું રહે છે એ ન જાય, તો એ પણ આનો એક ધ્યેય છે, એટલા માટે આ એવોર્ડ આપવામાં આવે છે। તો શા માટે આપવા, ક્યારથી શરૂ થયા, 75 શરૂ થયા, એના ધ્યેય શું છે એટલે કે શા માટે આપવામાં, તો એની 3 મેટર ઉત્પાદન ક્ષમતા, ઇનોવેશન અને ફોરેન એક્સચેન્જ આપણે બચાવવું છે એટલા માટે, અને સાથે કોને આપવામાં આવે છે, તો સર જાહેર ક્ષેત્રની કોઈ પણ કંપની હોય અથવા ખાનગી ક્ષેત્ર, બંને ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રે। તો ઓકે, તો આ જે ટોટલ 69 જે મિત્રો એવોર્ડ મળ્યા એ એવોર્ડમાં અમુક કેટેગરી છે, જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે ભારત રત્ન હોય, પદ્મભૂષણ હોય, પદ્મશ્રી હોય, એ રીતે આ શ્રમના પણ પુરસ્કારની કેટેગરી છે, અને આ વખતે આ જે શ્રમરત્ન છે એ કોઈને મળ્યો નથી। પહેલી વાત તો આ શ્રમરત્ન કોઈને મળ્યો નથી, જે અત્યારે આ વર્ષના જે એવોર્ડ મળ્યા છે એ શ્રમભૂષણ, શ્રમવીર અને શ્રમદેવી છે। તો આપણી માટેનો પહેલો એ છે કે દાખલા તરીકે ડાયરેક્ટ તમને કરંટ ના આપે પણ આની કેટેગરી આપી દે તો ત્યારે પણ આપણે એને થોડું વિસ્તારથી સમજવું પડશે। તો શ્રમ એવોર્ડના ટોટલ 4 કેટેગરીમાં વિભાજિત છે મિત્રો, અને એમાં સૌથી પહેલો અને ખ્યાતનામ કોઈ એવોર્ડ હોય તો એ છે શ્રમરત્ન એવોર્ડ। આ શ્રમરત્ન એવોર્ડ કોઈ વિજેતા બને છે તો સર એને 2,00,000 રૂપિયાનું ઇનામ મળે છે, વત્તા એને એક સનદ પ્રમાણપત્ર આપવામાં આવે છે, લખાણ આપવામાં આવે છે એનું પ્રમાણપત્ર। તો 2,00,000 વત્તા સનદ, એને જે પણ એના જે ક્ષેત્ર માટે જે વિશિષ્ટ પ્રદાન કર્યું છે એ માટે એને એ વસ્તુ આપવામાં આવશે, એટલે કે શ્રમરત્ન પહેલી કેટેગરી છે આપણી શ્રમરત્ન। બીજું શ્રમભૂષણ, તો સર આ શ્રમભૂષણ માટે કેટલા રૂપિયા આપવામાં આવે છે, તો કે સર એ શ્રમભૂષણ કોઈ જીતી જાય છે તો એને 1,00,000 રૂપિયા આપવામાં આવે છે, વત્તા એનું સનદ એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવે છે। આ વખતના જે 4 નોમિની એમાંથી હતા, આજે મેં તમને 69ની વાત કરું છું તો એમાં એ 4 નોમિની એમાંથી પણ હતા, 69 તો કહું છું, ખરેખર 69 આપવાના નથી એનું આપણે સમજીશું હમણાં। તો એ 4 નોમિની આમાંથી છે, શેમાંથી સર, તો કે સર શ્રમભૂષણમાંથી, શ્રમ રત્ન થઈ ગયો, શ્રમભૂષણ થઈ ગયો, અહીંયા 2,00,000, અહીંયા 1,00,000। ત્યારબાદ શ્રમવીર, કોઈ પુરુષને હોય તો શ્રમવીર અપાય, કોઈ સ્ત્રીને હોય તો શ્રમ વિરાંગના,
હવે આજે જેમ શ્રમરત્નમાં 2 લાખ અપાતા હતા બરાબર, શ્રમભૂષણમાં 1 લાખ રૂપિયા અપાતા હતા, એ જ રીતે શ્રમવીરની અંદર 60,000 રૂપિયા વત્તા સનદ એટલે કે એનું પ્રમાણપત્ર 2 લાખ, 1 લાખ અને 60,000 શ્રમવીર અથવા શ્રમવીરાંગના. ઓકે, તો અને આ વખતે એના 12 નોમિની હતા, ગણીશું આપણે 12 ને 4 16 બરાબર. હવે શ્રમદેવી અને શ્રમશ્રી આ એક એવોર્ડ છે, એની અંદર 40,000 રૂપિયા છે મિત્રો, 40,000 રૂપિયા પ્લસ સનદ, અને એમાં આ વખતે 17 હતા. ટોટલ મારીશું 4, 12 અને 17, ગણવા જશું તો મિત્રો 33 થશે. એટલે ટોટલ 69માંથી એવોર્ડ અપાણા છે 33. હવે આવું બનવાનું કારણ શું? તો હેડલાઇન્સમાં તો એવું આવ્યું છે 69 પુરસ્કાર આપવામાં આવ્યા છે. તો ક્યાંક એવું બની શકે ને, ક્યાંક કોઈ એક કંપની હોય, એક કંપનીના 10 મેમ્બર્સને એક સંયુક્ત એવોર્ડ આપેલો હોય તો એ સંયુક્ત એવોર્ડની ગણતરી થઈ જાય, પરંતુ એ એના જે મેમ્બર્સ છે એ કાઉન્ટ થઈ ગયા હોય. તો એ રીતે થઈ અને ટોટલ 33 આપેલા છે. ભલે 69ની શરૂઆત અહીંથી આપણે કરી હતી કે 69 આપ્યા છે બરાબર, જો અહીંયા 69, પરંતુ એને ખરેખર આપણે કેટલા છીએ, ટોટલ 33 જણાને આ વસ્તુ અપાયેલું છે, એમાં કોઈ કંપની પણ હોઈ શકે અલગથી બરાબર. તો આ રીતે એના 4 કેટેગરી છે. એક છે શ્રમરત્ન 2 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર, શ્રમભૂષણ 1 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર, શ્રમવીર અથવા વિરાંગના એમાં સર 60,000 રૂપિયા અને પ્રમાણપત્ર, અને લાસ્ટ એન્ડ ફાઇનલ શ્રમદેવી અને અથવા શ્રમશ્રી, શ્રમદેવી અથવા શ્રમશ્રી એને 40,000 રૂપિયા પ્લસ પ્રમાણપત્ર. આ શ્રમ પુરસ્કારની 4 કેટેગરી છે મિત્રો. હવે આ જે 69 છે એમાંથી કોને કોને મળ્યા છે, ચલો થોડું અંદર જઈએ અને જાણીએ. તો એની અંદર મેં તમને હમણાં જ વાત કરી કે જાહેર કંપનીને પણ આપવામાં આવે છે અને ખાનગી કંપનીને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. તો જે જાહેર ક્ષેત્રની જે કંપની છે એમાં 49 એટલે 49 જે એવોર્ડ છે એ જાહેર ક્ષેત્રની કંપની લઈ ગઈ છે, અને 20 એવોર્ડ છે એ ખાનગી ક્ષેત્રની કંપની લઈ ગઈ છે. આ વિધાનોમાં પૂછી શકે તમને આવું બરાબર, કે જાહેર ક્ષેત્રની કંપનીને આપ્યા છે આટલા અને ખાનગીને આટલા આપ્યા છે, વિધાન સાચા કયા છે? તો આમાં આંકડા ચેન્જ કરી આપે તમને, પણ આપણે શ્યોર હોવા જોઈએ કે 49 છે એ જાહેર ક્ષેત્ર માટે છે અને 20 છે એ ખાનગી ક્ષેત્ર માટે છે. ઓકે, મેં વાત કરી દીધી કુલ 33 એવોર્ડ આપવા, 69માંથી આપણે ગણવાના કેટલા છે 33 જ બરાબર. અને થવાનું કારણ શું? તો કે સર આખી ટીમને ગણી અને આપેલો હોય, પણ એ ટીમના મેમ્બર્સ કાઉન્ટ 69માં થયા હોય એટલા માટે આ વસ્તુ બની હોય. ટોટલ જે 33 એવોર્ડ છે બરાબર, આમાંથી 8 મહિલાઓને પણ એવોર્ડ મળેલો છે. તો એક સંખ્યા મહિલાઓની પણ આપણે યાદ રાખીશું કે ટોટલ 8 મેમ્બર્સ છે, મહિલા મેમ્બરને પણ આ એવોર્ડ મળ્યો છે. આંકડા કઈ રીતે યાદ રાખવાના થયા? જાહેર ક્ષેત્રના 49, ખાનગીના 20 અને મહિલાઓને 8. ટોટલ એવોર્ડ 69, પરંતુ વાસ્તવિક એવોર્ડ 33. વાસ્તવિક એવોર્ડ 33, ટીમ વર્ક આવી જાય સાથે એટલે. ઓકે, હવે જાહેર ક્ષેત્રના જે 49 એવોર્ડ મળ્યા છે એમાં સૌથી વધુ એવોર્ડ કઈ જાહેર ક્ષેત્રની કંપની લઈ ગઈ છે ભાઈ? તો એ છે સેલ ઇન્ડિયા બરાબર. આ જે છે એ સેલ કંપની છે, એના જે કર્મચારીઓ છે એમાં સૌથી વધુ એવોર્ડ એ લોકો જીત્યા છે પહેલી વાત તો બરાબર. કેટલા એવોર્ડ જીત્યા છે 49માંથી? તો 49માંથી 31 એવોર્ડ તો ભાઈ એકલી કંપની ઉપાડી ગઈ છે બરાબર. તો 31 એવોર્ડ આ સેલ કંપનીને સૌથી વધુ જાહેર ક્ષેત્રની કંપનીને મળ્યા છે. હવે આ જે સેલનું આટલું બધું મહત્વ હોય તેની થોડીક ડેટા પણ આપણે જોવો જોઈએ. તો આનું હેડક્વાર્ટર ક્યાં છે? આનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે સર. સેલ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. એની સ્થાપના 19 જાન્યુઆરી 1954ના દિવસે આપણે મિત્રો કરેલી બરાબર છે. બહુ ડેટા છે, ઇઝી છે. અને એના સીઈઓ હાલમાં કોણ છે? તો એના સીઈઓ હાલમાં છે સોમા મંડલ. આટલો એક ડેટા છે કે સૌથી જાહેર, જો વિભાગ પાડો તમે જાહેર ક્ષેત્રના 49 ને 20, ટોટલ 69. હવે 49માંથી પણ સૌથી વધુ કોને? તો કે સેલને. કેટલા? 31. ઓકે, સેલ ક્યાંની છે? હેડક્વાર્ટર દિલ્હીનું છે. અને એના સીઈઓ કોણ છે અત્યારે? તો કે સોમા મંડલ છે. આગળ ચાલીએ. એ જ વસ્તુ પ્રાઇવેટ ક્ષેત્ર, પ્રાઇવેટ ક્ષેત્રની અંદર 20 એવોર્ડ જીતેલા છે. એમાં 20 એવોર્ડમાંથી સૌથી વધુ કોણે મળ્યા છે અને કઈ કંપનીને મળ્યા છે? તો એ છે સર ટાટા સ્ટીલ. એ કઈ કંપની છે? ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલને એ 20 જે એમના હતા એમાંથી એને 9 એવોર્ડ ટાટા સ્ટીલના કર્મચારીઓ લઈ ગયા છે મિત્રો. તો ખાસ યાદ રાખશું આપણે, ટાટા સ્ટીલ ખાનગી ક્ષેત્રમાં પ્રથમ અને સેલ છે એ જાહેર ક્ષેત્રમાં પ્રથમ. ટાટા સ્ટીલની શરૂઆત સ્થાપક કોણ છે? તો આપણે બધા જ જાણીએ છીએ, જમશેદજી ટાટા. અને એના હાથે એમના આધારે જ જમશેદપુર આપણે સિટી આખું છે, સ્ટીલ સિટી પણ કહેવાય છે, આપણે જાણીએ છીએ બરાબર. તો એ પણ આપણે નોલેજમાં વધારો થશે એમાં.
સર આ ટાટા સ્ટીલની સ્થાપના ક્યારે થયેલી છે? 25 ઓગસ્ટ 1907 રોજ આ થયેલી છે એની સ્થાપના ટાટા સ્ટીલના. કોણ છે એના સીઈઓ સર? તો એના સીઈઓ છે ટી વી નરેન્દ્રન. ટી વી નરેન્દ્રન એ આ ટાટા સ્ટીલના હાલના સીઈઓ છે અને એનું હેડક્વાર્ટર મુંબઈ છે. સેલનું હતું દિલ્હી, બરાબર, અને આનું છે એ મુંબઈ છે. તો મિત્રો આ હતા આજના આપણા શ્રમ પુરસ્કાર. આશા છે કે તમે આ સમજી ગયા હશો અને એક્ઝામમાં ખૂબ ઉપયોગી આપણને થશે. જય હિન્દ.